નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો બેન્કિંગ સ્કેમ સામે આવ્યો છે સીબીઆઈએ એક કંપની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે જેમાં આ કંપનીએ અઠ્યાવીસ બેન્કો સાથે બાવીસ હજાર આઠસોને બેતાલીસ કરોડની છેતરપિંડી કરી છે આ કંપનીનું નામ છે એ બીજી શિપયાર્ડ લિમિટેડ તો આવો વિગતવાર જાણીએ કે આ કંપનીએ અઠ્યાવીસ બેન્કો સાથે કઈ રીતે છેતરપિંડી કરી છે પણ એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો સૌથી પહેલાં એ જાણીએ કે આ કંપની કામ શું કરે છે આ કંપની મુખ્યત્વે મોટા જહાજો બનાવવાનું અને મેન્ટેનન્સનું કામ કરે છે અને તેને દેશ વિદેશમાં સપ્લાય પણ કરે છે હવે જાણીએ કે આ સ્કેમ થયો કઈ રીતે તો આ બે હજાર બારથી લઈને બે હજાર સત્તરના ગાળામાં સ્કેમ કરવામાં આવ્યો હતો કંપનીએ આ સમયગાળા દરમિયાન અલગ અલગ બેન્કો પાસેથી લોન લીધી હતી અને તે કંપનીના કામ માટે વાપરવાની તેને બાહેંધરી આપી હતી લોન મળી ગયા બાદ કંપનીએ લોનની ચૂકવણી કરવાનું બંધ કરી દીધું અને બે હજાર સોળમાં બેંકો દ્વારા કંપનીને એનપીએ જાહેર કરવામાં આવી તો આ એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ એ નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એવું એસેટ કે માનો કોઈક વ્યક્તિ લોન લે છે અથવા તો કોઈ કંપની લોન લે છે અને ત્યારબાદ તે લોનની ચૂકવણી કરવાનું બંધ કરી દે છે તો બેન્કો દ્વારા તેને અમુક સમય આપવામાં આવે છે ત્રણ મહિનાનો કે નેવું દિવસનો અને ત્રણ મહિનામાં જો જે ત્રણ મહિનામાં જો લોનની ભરપાઈ ન કરવામાં આવે તો તેને એનપીએ જાહેર કરવામાં આવે છે એટલે નોન પરફોર્મિંગ એસેટ જાહેર કરી દેવામાં આવે છે ત્યારબાદ બે હજાર ઓગણીસમાં આ કંપની વિરુદ્ધ સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી કારણ કે આ કંપનીના પ્રમોટરોએ લોનની રકમને કંપનીના કામને બદલે પોતાના કામમાં અને અન્ય જગ્યાએ વાપરેલી હતી એટલે કે લોન કોઈ બીજા હેતુથી લેવામાં આવી હતી અને તેને વાપરવામાં પણ કોઈ બીજી જગ્યાએ આવી હતી જેમ વિજય માલ્યાએ કિંગફિશર માટે લોનો લીધેલી અને તેને પોતાના જહાજોલાલી માટે વાપરેલી તેવી જ રીતે આ કંપનીએ પણ લોન લીધી હતી કંપની માટે અને વાપરી તેના પ્રમોટરોએ પોતાના માટે અને વિદેશ ફંડિંગ માટે ત્યારબાદ બેંકોની ફરિયાદ પછી સીબીઆઈએ તેની પાસે અમુક સ્પષ્ટતા માંગી જેમાં સુધારા કરીને બેન્કોએ બે હજાર વીસમાં ફરીથી સીબીઆઈને ફરિયાદ આપી ફરિયાદો નોંધાયા બાદ દોઢ વર્ષ સુધી આ કંપનીમાં ફોરેન્સિક ઓડિટ ચાલ્યું આ ફોરેન્સિક ઓડિટ માટે આખી એક બીજી કંપની હોય છે જે ફોરેન્સિક ઓડિટ કરતી હોય છે ત્યારબાદ સાત ફેબ્રુઆરીના રોજ સીબીઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી કે આ કંપનીના પ્રમોટરોએ લોનની રકમને સગે વગે કરી નાખી છે કંપનીએ આ પૈસાથી ઘણી બધી મિલકતો પણ ખરીદી છે અને પૈસાને વિદેશ પણ મોકલવામાં આવ્યા છે અને બાર ફેબ્રુઆરીએ સીબીઆઈ દ્વારા દહેજ સુરત અને મુંબઈ આવી તેર જગ્યાએ છાપા પાડવામાં આવ્યા હવે આંકડા ઉપર થોડી નજર નાખીએ આ એબીજી શિપયાર્ડ લિમિટેડ કંપનીએ અલગ અલગ અઠ્યાવીસ બેન્કો પાસેથી બાવીસ હજાર આઠસો ને તેતાલીસ કરોડની લોન લીધેલી છે જેમાં સૌથી મોટી લોન આપનાર આઈસીઆઈસીઆઈ બેન્ક છે તો અમુક મેન બેન્કોના આંકડા પર નજર નાખીએ કે આ બેંકોએ કંપનીને કેટલી લોન આપેલી છે તો તેમાં સૌથી પહેલાં છે આઈસીઆઈસીઆઈ બેન્ક જેણે સાત હજાર નેવ્યાસી કરોડની લોન આપેલી છે આ કંપનીને ત્યારબાદ આઈડીબીઆઈ બેંકે ત્રણ હજાર છસો ને ચોત્રીસ કરોડની લોન આપેલી છે ત્યારબાદ એસબીઆઈ બેન્કે બે હજાર નવસો ને પચીસ કરોડની લોન આપેલી છે બેંક ઓફ બરોડાએ એક હજાર છસો ને ચૌદ કરોડની લોન આપેલી છે ત્યારબાદ પંજાબ નેશનલ બેંકે એક હજાર બસો ને ચુમ્માલીસ કરોડ અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે એક હજાર બસો ને અઠ્યાવીસ કરોડની લોન આપેલી છે આ સિવાય બીજી ઘણી બધી બેંકોને મળીને ટોટલ આશરે ત્રેવીસ હજાર કરોડની છેતરપિંડી કરવામાં આવે છે ત્યારબાદ એલઆઈસીને પણ એકસો છત્રીસ કરોડનો ચૂનો આ કંપનીએ લગાવેલો છે જેમાં તે કંપનીની બીજી એક બ્રાન્ડ અથવા તો બીજી શાખા કહી શકીએ તેણે એલઆઈસીને એકસો છત્રીસ કરોડનો ચૂનો લગાવ્યો છે સુરતના મગદલા વિસ્તારમાં ઓગણીસો પંચ્યાસીમાં શરૂ થયેલી આ એપીજી શિપયાર્ડ જહાજ બનાવવાનું કામ અને મેન્ટેનન્સનું કામ કરે છે ઓગણીસો એકાણું સુધી સારો નફો કર્યો દેશ વિદેશમાં ઓર્ડર મળવા લાગ્યા પણ બે હજાર સોળમાં આ કંપનીએ પંચાવન પોઈન્ટ સાત કરોડ ડોલરની ખોટ ગઈ વેપાર ઘટતા ટર્નઓવર પણ એનું ઘટી ગયું અને કંપનીનો ખર્ચ વધુ હોવાથી અને બિઝનેસ ઘટવાથી તે ખોટમાં જતી ગઈ વૈશ્વિક મંદીમાંથી પણ બેઠી ન થઈ શકી અમુક હિસ્સો તેણે રશિયન કંપનીને વેચવાની પણ ટ્રાય કરી પણ તેમાં તે પણ અસફળ રહી તો કંપનીના પ્રમોટરો સહિત ઘણા બધા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘણા બધી કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આવી રીતે આ કંપનીએ નીરવ મોદી અને વિજય માલ્યા કરતાં પણ વધારે રકમની છેતરપિંડી કરી છે જે દેશની અત્યાર સુધીની સૌથી મોટી બેન્કિંગ સ્કેમ ગણવામાં આવશે તો જાણકારી સારી લાગી હોય તો મિત્રો સાથે શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો